विद्यार्थी मित्रों केम छो बधा बाळको आजे आपणे प्रकरण नंबर 16 धोरण 11 बायोलॉजी पाचन अने अभिशोषण विषे चर्चा शुरू करीए छीए। बाळको सौप्रथम तो पाठनुं नाम पाचन अने अभिशोषण छे, तो एमां पाचन अने अभिशोषण ए बे वस्तु शुं सूचवे छे एनो आपणे पहेला पाठનું પોસ્ટમોર્ટમ કરી લઈએ। બાળકો જ્યારે આપણે વાત પાચન વિશેની શરૂ થાય ત્યારે આપણને પહેલો શબ્દ પાચન એ શું છે એનો ખ્યાલ આવવો જરૂરી છે। રોજબરોજ આપણે કેટલા બધા પ્રકારના ફૂડ્સ ખોરાક ખાઈએ છીએ, કોઈ પણ ખોરાક ખાઈએ બાળકો એમાં આપણા ખોરાકની અંદર મુખ્યત્વે બે પ્રકારના સ્વરૂપ હોય, પહેલું સરળ સ્વરૂપ અને બીજું જટિલ સ્વરૂપ। સરળ સ્વરૂપના ખોરાકના પદાર્થો અને જટિલ સ્વરૂપના ખોરાકના પદાર્થો, કોઈ પણ ખોરાકના મુખ્ય 6 ઘટકો છે, બરાબર છે। એ 6 ઘટકોમાં પહેલું આવે છે કાર્બોહાઇડ્રેટ, બીજું આવે છે પ્રોટીન, ત્રીજું આવે છે ચરબી, બરાબર। આ 3 ઘટકો જે છે ને બાળકો એ જટિલ ઘટકો છે, કાર્બોહાઇડ્રેટ, બીજું ચરબી, ત્રીજું પ્રોટીન। જ્યારે બાળકો વાત આવે ખોરાકના અન્ય 3 ઘટકોની, તો સીધું જ આપણને પાણી, વિટામિન્સ અને ખનિજ ક્ષાર એનો આપણને ખ્યાલ આવે। તો પાણી, વિટામિન અને ખનિજ ક્ષાર જે છે એ સરળ પદાર્થ છે, પાણી, વિટામિન અને ખનિજ ક્ષાર। હવે બાળકો પ્રશ્ન એ થતો હશે કે સરળ પદાર્થ અને જટિલ પદાર્થ એટલે કયા કેવા કેવા। જટિલ પદાર્થ એટલે એવા પદાર્થ જેને પાચન તંત્ર આપણું સીધું એક્સેપ્ટ કરી શકે નહીં, મોટા અણુઓ જેને કહેવાય, મોટા અણુઓને નાના અણુઓમાં જો રૂપાંતરિત કરીએ તો આપણું પાચન તંત્ર એને એક્સેપ્ટ કરે, સ્વીકારે। રેડી, આના ઉપરથી એક સરસ મજાની વ્યાખ્યા થઈ છે, શું કે જટિલ પદાર્થનું સરળ પદાર્થમાં ઉત્સેચકોની હાજરીમાં રૂપાંતરિત કરી શોષી શકાય તેવા પદાર્થમાં ફેરવવાની ક્રિયાને પાચન કહે છે। વ્યાખ્યા ખાસ આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલી જ છે, પણ છતાંય ડીપમાં જોઈએ તો નોટબુકની અંદર નોટ કરી લેવી। જટિલ પદાર્થનું ઉત્સેચકોની હાજરીમાં સરળ પદાર્થમાં રૂપાંતર કરી શોષી શકાય તેવા પદાર્થમાં ફેરવવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ, પાચન અને અભિશોષણ, મતલબ એબ્સોર્પ્શન। હવે વાત આવે કે સર જટિલ સ્વરૂપના પદાર્થનું શા માટે, સરળ સ્વરૂપના પદાર્થનું કેમ નહીં। બાળકો સરળ સ્વરૂપનો પદાર્થ છે ને એ સીધો એક્સેપ્ટ થાય છે, જેમની અંદર પાણી, વિટામિન, અલગ અલગ પ્રકારના વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે, અલગ અલગ પ્રકારના વિટામિન્સ છે અને ખનિજ ક્ષાર આપણે ખ્યાલ છે, ખનિજ ક્ષાર ઘણા બધા પ્રકારના છે, મિનરલ્સ જેને કહીએ છીએ, કેલ્શિયમ આયન, મેગ્નેશિયમ આયન, ફોસ્ફરસ આયન, સલ્ફર આયન, લોહ તત્વ એટલે કે આયન, ઓકે Fe, તો આ બધા આયનો અને ખનિજ ક્ષારો છે એ આપણા સરળ પદાર્થમાં છે સીધા એબ્સોર્બ થાય, જ્યારે જટિલ પદાર્થના સ્વરૂપો જે છે એ સીધા આપણું શરીર એક્સેપ્ટ કરી શકવાનું નથી, એને બ્રેકડાઉન કરવો પડે, મોટા અણુઓમાંથી નાના અણુઓને તોડવા પડે। તો આપણે ખ્યાલ છે કે પાચનની પ્રક્રિયા સાથે જોડાયેલા અન્ય અંગો મુખ, મુખગુહા, અન્નળી, બરાબર, વચ્ચે કંઠનળી, એની નીચે જઠર, સ્વાદુપિંડ અને યકૃત તેમજ લાળ ગ્રંથિ એ સહાયક પાચન અંગો છે, અને નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર, આમ પાચન અંગો અને સહાયક પાચન અંગોથી બનતી રચનાને આપણે કયા નામથી ઓળખીએ છીએ, પાચન તંત્ર। તો શરૂ કરીએ આપણો સરસ મજાનો મુદ્દો પાચન તંત્ર વિશેની ચર્ચાનો। બાળકો ડાયજેશન સિસ્ટમ, આપ સરસ મજાની ડાયજેશન સિસ્ટમ અહીંયા જોઈ રહ્યા છો, એ પાચન તંત્ર છે, માનવ પાચન તંત્ર। તમે પણ ધોરણ 10 ની અંદર માનવ પાચન તંત્ર ભણી ચૂક્યા છો, તો ડાયજેશન સિસ્ટમની અંદર જ્યારે આપણે વાત પાચન તંત્રની કરીએ છીએ તો પાચન તંત્રમાં તમારે એક વાક્ય આવતું કે ખોરાકના ટુકડાનું પાચન ની શરૂઆત મુખથી થાય છે, અને સરસ મજાના મુખ
એ મુખ ગુહામાં ખુલે છે. બહારના ભાગે તમને મને ખ્યાલ છે કે સરસ મજાના હોઠ આવેલા છે, ઓષ્ઠ, હોઠ, ઉપરી ઓષ્ઠ અને નીચલો એટલે કે અધો ઓષ્ઠ. બાળકો હોઠ છે ને ગુલાબી રંગના જોવા મળે છે, તમારી ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી. આ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે. હોઠની ત્વચાની નીચેના ભાગમાં સિરસ ગ્રંથિનું સ્વરૂપ હોય છે, જેના કારણે હોઠ ગુલાબી લાગે છે. જેને હોઠની રચનામાં વધુ પડતું સિરસ ગ્રંથિનું સ્વરૂપ, એના હોઠ વધુ પડતા ગુલાબી, બરાબર. જ્યારે ઓછા પડતા ગુલાબી હોવાનું કારણ સિરસ ગ્રંથિનું થોડું ઓછું સ્વરૂપ છે. તો કે લિપસ્ટિક બિપસ્ટિક લગાડવાથી આપણે હોઠ ટેમ્પરરીલી ખાલી ગુલાબી થાય છે, બરાબર છે, પરમિનન્ટ ગુલાબી થતા નથી. તો મુખ છે એ મુખ ગુહામાં ખુલે છે, અને મુખ ગુહાની અંદર આપણને ખ્યાલ છે કે સરસ મજાના મુખ્ય બે ભાગો જોવા મળે છે, એક દાંત અને બીજું જીભ. દાંત અને જીભ જોવા મળે છે. તો આપણે દાંત વિશેની ચર્ચા તરફ આગળ વધીએ બાળકો, તો સૌથી વધુ ખાસ વિડીયોને એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. સૌથી પહેલો પોઈન્ટ તો એ છે કે માનવના દાંત ખૂંચેલા છે, જડબું હોય, જડબું એ પેઢા જેવા ભાગની અંદર ખૂંચેલા છે. ખૂંચેલા હોવાથી એને આપણે કહીએ છીએ કૂપદંતી. આ એક શબ્દ આપની ટેક્સ્ટબુકની અંદરથી નોટ કરી લેવો અથવા તો વિડીયો લેક્ચરની અંદરથી નોટ કરી લેવો. માનવના દાંત ખૂંચેલા હોવાથી એને આપણે કહીએ છીએ કૂપદંતી, બરાબર. મોટાભાગના સસ્તન પ્રાણીઓ, સસ્તન એટલે કે સ્તન ગ્રંથિ ધરાવતા હોઈએ, વી આર ઓલસો મેમલ્સ, આપણે પણ સસ્તનમાં જ આવીએ છીએ. મોટાભાગના સસ્તન પ્રાણીઓ બે પ્રકારના દાંત ધરાવે છે, બે પ્રકારના. એમાં પહેલો ભાગ આપણે જોઈએ, બરાબર, તો એને આપણે કહેશું હંગામી દાંત એટલે કે દૂધિયા દાંત. બાળકો જ્યારે તમે ને હું બાલ્ય અવસ્થામાં હતા ત્યારે આપણને 9 કે 10 વર્ષની ઉંમર સુધી, આમ તો 6 થી 7 વર્ષ જ ગણાય છે, પણ 9 કે 10 વર્ષની ઉંમર સુધી આપણા માટે થોડા દાંત અમુક સમયે પડતા રહેતા અને એની જગ્યાએ નવા આવતા, બરાબર. એ દાંત હતા હંગામી, અને નવા આવતા એ દાંતને આપણે કાયમી દાંત કહેતા, બરાબર, પરમેનન્ટ. એટલે બીજો પ્રકાર આવે છે કાયમી દાંત. દાંતના મુખ્ય બે પ્રકારે હંગામી દાંત અને કાયમી દાંત. હવે વાત આવી સસ્તનોની, કે સસ્તનોની અંદર આવા પ્રકારના દાંત તો સાહેબ બીજા પ્રાણીઓ જે સ્તન ગ્રંથિ ધરાવે છે, બચ્ચાને જન્મ આપે છે, દૂધ પીવડાવે છે, એને આવા દાંત હશે? યસ, એબ્સોલ્યુટલી રાઈટ, એને પણ આવા દાંત હોવા જોઈએ અને જોવા મળે પણ છે, બરાબર. બીજો પોઈન્ટ, પહેલો મુદ્દો તો આપણે ભણ્યા કે કૂપદંતી. કાયમી દાંત આવી જાય એ પછી હંગામી દાંત દૂર થઈ જાય છે, એનું સ્થાન કાયમી દાંત લઈ લે છે. નેક્સ્ટ પોઈન્ટ એના પછી જોઈએ બાળકો, તો એક વખત દાંત પડી જાય, આપણે ઘણી વખત પડી ગયા છે, ત્યારબાદ એની જગ્યાએ નવા દાંત આવે. એક વખત દાંત પડી જાય એની જગ્યાએ નવા દાંત આવે, એને કહેવાય પ્રતિસ્થાપી દંત. પ્રતિ એટલે પાછા, ફરીથી, સ્થાપી એટલે સ્થાપન થયા, પ્રતિસ્થાપી દંત. અને તમે જુઓ આપણા બધા દાંતની રચના છે ને સરખી નથી, અલગ અલગ છે. આગલા બે દાંત મોટા છે, બરાબર, જેસીબીના પાવડા જેવા, રેડી. તો છેદ કરવા માટે એને છેદક દાંત કહીએ છીએ. સફરજન આપણા હાથમાં હોય તો સીધું આપણે શું કરીએ, છેદ કરીએ. એટલે આવા દાંતને છેદક દાંત, કોઈ વસ્તુને કાપવા કે ચીરવા માટે આપણે શું કહીએ છીએ, રાક્ષસી દાંત જે છે સાઈડ પર બે, એનો ઉપયોગ કરીએ છીએ. આગળ તરફ અગ્રદાંત અને છેલ્લે દાંત જોવા મળે છે. તો આ બધા દાંત અલગ અલગ જોવા મળે છે, એની પાછળનું કારણ, આને કહેશું આપણે કેવા દાંત, વિષમદંતી. બધા દાંતની રચના અલગ અલગ જોવા મળે છે એટલે આવા દાંતને આપણે કહેશું વિષમદંતી દાંત. વિષમદંતી એટલે બે અલગ અલગ પ્રકારના બધા દાંત જોવા મળે છે. એ તો ત્રણ પ્રકાર આપણે દાંતના જોઈ ચૂક્યા છીએ. દાંત જડબાની રચનામાં ખૂંચેલા છે, કૂપદંતી કહેવાય. સસ્તનોની અંદર બે પ્રકારના હંગામી અને કાયમી. કાયમી દાંત આવે છે, એ કોનું સ્થાન લઈ લે છે, હંગામીનું. એક વખત પડી જાય પછી પાછા આવે એને કહેવાય પ્રતિસ્થાપી. એક જ વખત પડે પછી
અત્યારે પડી જાય તમે આશા રાખી દેવો કે આશા તો અમર છે, પાછા દાંત આવશે, આમ દાંત આવે હિહી, ઓલા દાંત આવે નહીં. અને ત્રીજો પ્રકાર આવે છે, દાંત બધા સરખા નથી એટલે એને કહેશું વિષમદંતી. બાળકો હજી જો દાંતની રચનામાં થોડા ઊંડા ઉતરીએ તો એક સરસ મજાની સૂત્રની રચના આપણી સમક્ષ જોવા મળે છે. બરાબર, આપણા દાંતના મુખ્યત્વે ચાર પ્રકારો જોવા મળે છે. એને એક બાયોલોજીની ભાષામાં આપણે કહીએ તો એક સૂત્ર દ્વારા દર્શાવાય છે, એટલે એ સૂત્રને આપણે કહેશું દંત સૂત્ર. માનવનું દાંતનું દંત સૂત્ર જો જોઈએ તો ચાર પ્રકારના દાંત આપણને જોવા મળે. છેદ કરવા માટે છેદક દાંત, રાક્ષસ જેવા રાક્ષી દાંત, બરાબર, છેદક દાંત, રાક્ષી દાંત, અગ્ર દાઢ અને દાઢ. છેદક દાંત છે બાળકો, એના માટેની નિશાની જો જોઈએ તો આઈ છે, રાક્ષી દાંત માટેની નિશાની સી છે, અગ્ર દાઢ માટે નિશાની પી એમ અને દાઢ માટે નિશાની એમ છે. બરાબર, છેદક દાંતને આપણે કહેશું બાળકો ઇન્કિઝર્સ, રાક્ષી દાંતને કહેશું બાળકો કેનાઇન્સ, અગ્ર દાંતને બાળકો આપણે કહેશું પ્રીમોલર, પ્રીમોલર, બરાબર, સોરી સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ છે, પ્રીમોલર. અને દાઢને આપણે કહેશું બાળકો મોલર, મોલર અથવા મોલર્સ, ઘણી બધી દાઢ હોય છે આપણા શરીરમાં, પ્રીમોલર્સ એન્ડ મોલર્સ. તો આપણા દાંતની અંદર એક પરિપક્વ વ્યક્તિ હોય તો એને શરીરની અંદર 32 દાંત જોવા મળે છે. રેડી, તો હવે આ શું છે? છેદક દાંત આપણા શરીરની અંદર બે હોય છે, રાક્ષી દાંત એક હોય છે, પ્રીમોલર બે હોય છે અને મોલર ત્રણ હોય છે. જો આને સિક્વન્સમાં લખું તો જોવા મળશે 21-23, આવું જોવા મળ્યું ને સીધી સિક્વન્સમાં 21-23 જોવા મળ્યું. હવે બાળકો આ 21-23 છે શું? હું આપણા શરીરના દંત વિન્યાસને ચાર ભાગમાં વિભાજિત કરું. આમ જોઈએ તો ઉપરનો એક ભાગ, નીચેનો એક ભાગ, ઉપર 16 નીચે 16, બરાબર 32 દાંત થયા. ઘણી વખત આપણે કહેતા એક જા પ્રમાણે 32 બહાર નીકળી જાય, આ તો એક કહેવત હતી પણ રિયાલિટી 32 દાંત છે. શું છે 32 દાંત? ઉપરનો ભાગ, નીચેનો ભાગ, આ બે ભાગ થયા. પણ હું હજી ઉપરના ભાગને, ઉપરના એક અને બે એવા બે ભાગમાં અને નીચેના બે ભાગમાં વિભાજિત કરું તો શું થશે? 16 દાંત ઉપર, 16 દાંત નીચે, ઉપરના ભાગ અને નીચેના ભાગ બેને બે બે ભાગમાં વિભાજિત કરવાના, બરાબર. તો ઉપર બે ભાગમાં, એક ભાગમાં 8, બીજા ભાગમાં 8, એટલે 8 × 2 = 16, નીચે 16 હતા એના બે ભાગ કરો એટલે નીચે 8, એક બીજી બાજુ 8. તો જે 8 છે ને એ આગળથી અંત સુધી જતા અને અહીંથી આ બાજુ અંત સુધી જતા કઈ રીતની ગોઠવણી છે? બે છેદક દાંત, એક રાક્ષી દાંત, બે અગ્ર દાંત અને ત્રણ દાંત. એવી રીતે બે અગ્ર દાંત મતલબ છેદક દાંત, સોરી, એક રાક્ષી દાંત, બે અગ્ર દાંત અને ત્રણ દાંત. નીચે પણ બે છેદક, એક રાક્ષી, બે અગ્ર દાંત અને ત્રણ દાંત. એ જ રીતે આ બાજુ બે છેદક દાંત, એક રાક્ષી દાંત, બે અગ્ર દાંત અને ત્રણ દાંત. તો આને લિંક પ્રમાણે જોઈએ તો ICEM અને M, ઇન્કિઝર્સ, કેનાઇન્સ, પ્રીમોલર અને મોલર્સ 21-23 છે. માણસનું દંત સૂત્ર 21-23, કંઈક આ રીતે ગણતરી કરીએ તો 21-23 અહીંથી ઉલટું જાય છે ને આ બાજુ અને આ બાજુ, બરાબર. તો ચાર ભાગમાં ઉપરના ભાગે 16 દાંત છે, નીચેના ભાગે 16 દાંત છે, ઉપર ટોટલ 16, નીચે ટોટલ 16, 32 દાંત ત્યાં છે, ઉપરના બે ભાગ આપણે કાઢ્યા તો એમાં 8 દાંત અને 8 દાંત. બરાબર, એવી રીતે જો નાના બાળકનું દંત સૂત્ર જોવામાં આવે, હવે તમે બાળક નથી, બરાબર, તમારું દંત સૂત્ર પરિપક્વ વ્યક્તિ તરફનું ગણું, બાળકનું દંત સૂત્ર જોવામાં આવે તો એ છે 21-02, મતલબ કે 21-02 એ બાળકનું દંત સૂત્ર છે. 21-02, બરાબર, બાળક કોઈ પણ હોય એની અંદર શું ગણવાનું? બે એટલે છેદક દાંત, એક એટલે રાક્ષી દાંત,
જીરો એટલે અગ્રદાત અને બે એટલે દાત. તો એનો મતલબ એ થયો કે બાળકની અંદર ઉપર અને નીચે ટોટલ ઉપર છે એ 10 દાંત નીચે 10 દાંત, ઉપર 10 નીચે 10 એટલે 20 દાંત છે. ઉપરના 10 ના બે ભાગ પાડો તો એક બાજુએ 5 બીજી બાજુએ 5, એક બાજુએ જે 5 છે એમાં શું તો કે છેદક 2 એક રાક્ષી અગ્રદાઢ છે નહીં અને દાઢ 2. આ બાજુ પણ એમ છેદક 2 એક રાક્ષી દાંત અગ્રદાઢ નથી અને 2 દાંત. નીચે પણ એ જ રીતે ગણતરી કરો, છેદક 2 એક રાક્ષી દાંત અગ્રદાઢ છે નહીં અને દાઢ 2. નીચે પણ બીજી બાજુ એક તરફ 1 2 છેદક દાંત એક રાક્ષી દાંત એક સોરી એક પણ અગ્રદાંત છે નહીં અને દાઢ 2 જોવા મળે છે. આ વસ્તુ થઈ છે એના દંત સૂત્રની. તમારે નાનું બાળકની દાંત આવ્યા કે નથી આવ્યા એ તપાસવા માટે આંગળી આપવી હોય, ઘણી વાર આપણે આંગળી આપતા હોઈએ છીએ કે લે બેટા લે બટકું ભર બરાબર, અને ઘણી વખત આપણને ફૂલ ભરી લીધું છે ત્યારે શું થાય છે એ આપણને ખબર છે બરાબર. પણ હવે આંગળી આપવી હોય તો એ આંગળી એને ક્યાં આપવાની, દાંતમાં નહીં કે દાંતમાં નહીં, અગ્ર દાઢ જ્યાં આવે ત્યાં, કારણ કે ત્યાં તો એને દાઢ છે જ નહીં બરાબર. ઓકે, એટલે આપણને ખબર પણ આવી જાય કે એને દાંત છે કે નહીં અને ઈજા પણ ન થાય. ચેતતાન સદા સુખી, આ છે દંત સૂત્ર તમારી બુકની અંદર ખાસ લખી લેવું. હવે બાળકો આગળનો ભાગ આપણા મુખ ગુહાની અંદર આપણે ચર્ચા કરીએ છીએ. મુખ ગુહાની તો મુખ ગુહાની અંદર બે વસ્તુ છે, એક છે દાંત અને બીજું છે જીભ બરાબર. આમ તો સાદી ભાષામાં આપણે કહીએ જીભડો જીભ. તો દાંત જે છે ને આપણો દાંત, એ દાંત એની સપાટી છે ને, દાંતની સપાટી ઇનેમલ નામના પદાર્થની બનેલી છે. ઇનેમલ નામનો પદાર્થ માનવ શરીરમાં ખૂબ મજબૂતાઈમાં મજબૂતાઈ ધરાવતા પદાર્થોમાંનો એક પદાર્થ છે બરાબર. એના કારણે માનવ દાંત છે ખૂબ કઠિનતા ધરાવે છે અને સરસ રીતે ચાવવામાં વળીને ભૂકો કરવામાં એના માટે ખૂબ અનુકૂળતા રહે છે. વાત આવે છે હવે જીભની. તો જીભ છે ને બાળકો એક સરસ મજાનું સ્નાયુલ અંગ છે. કેવું અંગ છે? સ્નાયુ, કારણ કે એમની અંદર કોઈ જાતનું હાડકું કે અસ્થિની રચના છે જ નહીં એટલે સરળતાથી હરી ફરી શકે છે, મુક્ત રીતે હલનચલન કરી શકે છે, સ્નાયુ અંગ છે. પણ મોસ્ટ ટાઈમથી નીટ માટેનો એક પ્રશ્ન છે, હવે તમારી બુકની અંદર લખી લેજો. જીભને તમે અરીસાની સામે રાખી અને ઊંચી કરશો, મુખ ગુહાને ખોલી, તો નીચેના ભાગમાં પડદો જોવા મળશે. એ પડદાને કહેવાય છે ફ્રેનુલમ. એટલે ફ્રેનુલમના પડદાથી મુખ ગુહાના તળિયે જોડાયેલી જોવા મળે છે. આ મોસ્ટ ટાઈમથી આપણા માટે એક પ્રશ્ન છે, ફ્રેનુલમનો પડદો બરાબર. અને જો જીભને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો જીભ ઉપર અતિ સૂક્ષ્મ નાના 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 અંકુરકો જોવા મળતા હોય છે. એ અંકુરકોમાં અમુક પ્રકારના અંકુરકોની રચના સ્વાદ કલિકાઓ છે, જેનાથી આપણે અલગ 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 પ્રકારનો સ્વાદ પારખી શકીએ છીએ. તો આ વાત થઈ બાળકો મુખ ગુહાની. મુખ ગુહામાંથી ખોરાકનો ટુકડો આગળ ક્યાં જાય? કંઠનળીમાં. ક્યાં જાય? કંઠનળી. કંઠનળી છે ને બાળકો, એ કંઠનળી ખોરાક માટેનો પ્રવેશ છે અને અન્ન માટેનો પ્રવેશ દ્વાર છે. પાચનના પાઠની અંદર આપણે અન્ન માટેની ચર્ચા કરશું, 17મો પાઠ છે એની અંદર આપણે ખોરાક માટેની ચર્ચા કરશું. તો મુખ ગુહાની અંદરથી કંઠનળીમાં ખોરાક જાય. માનવ પરિપક્વ હોય તો કંઠનળીની લંબાઈ 12.5 સેન્ટીમીટર જોવા મળે છે. પોઈન્ટ ટુ બી નોટેડ, 12.5 સેન્ટીમીટર બરાબર. એક કંઠનળીની રચના જોઈએ તો કંઠનળી છે એ અન્નનળી અને શ્વાસનળી બંને નળીઓને જોડતી ક્રમિક રચના છે. ખોરાક હોય તો પણ કંઠનળીમાંથી થાય અને હવા હોય તો પણ કંઠનળીમાંથી જાય. તો હવે અહીંયા ખોરાક જાય છે બરાબર, તો શ્વાસનળીને બંધ કરવી જરૂરી છે. ત્યાં એક કાસ્થિમય રચના જોવા મળતી હોય છે, જેને આપણે કહીએ છીએ ગાંઠી ઢાંકણ, એટલે કે એપિગ્લોટિસ.
એપિગ્લોટિસના નામથી ઓળખાય છે ઘાટી ડાક. જ્યારે ખોરાક આપણો જાતો હોય તો એને અન્નળીમાં ધકેલવો છે તો ઘાટી ડાકણ શ્વાસ નળીને બંધ કરી દે, અને જ્યારે હવા લઈએ છીએ ત્યારે હવાને શ્વાસ નળીમાં ધકેલવી છે તો ઘાટી ડાકણ અન્નળીને બંધ કરી દે. એટલે અન્નળી બંને, સોરી, ઘાટી ડાકણ અન્નળી અને શ્વાસ નળી બંનેને કોમ્બિનેશન કરતો એક ટોપિક છે ઘાટી ડાકણ, જેને એપિગ્લોટિસ તરીકે આપણે ઓળખશું. ઘાટી ડાકણનું કાર્ય શું છે? અન્નળી અને શ્વાસ નળી જરૂરિયાત પ્રમાણે ખોલબંધ કરવાનું કામ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ આવે છે બાળકો, કંઠ નળીમાંથી ખોરાક જાય છે આપણો કઈ જગ્યાએ? અન્નળીમાંથી. એક ખાસ ટોપિક યાદ રાખજો, માનવ શરીરની અંદર પરિપક્વ માનવી કોઈ હોય તો એની અન્નળીની લંબાઈ છે એ 23-25 સેન્ટીમીટરની જોવા મળે છે. માનવ અન્નળી ઇસોફેગસ જે 23-25 સેન્ટીમીટરની જોવા મળે છે, અને એ અન્નળીની વાત કરીએ તો એ અન્નળી આગળ જઈ અને જે આકારની એક કોથળીમાં ખુલે છે, જે આકારની કોથળી, જે આકારની કોથળી એટલે જઠર, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ, જઠર, મતલબ કે સ્ટમક, સ્ટમક તરીકે ઓળખીએ છીએ. અન્નળીની અંદર કોઈ બીજું કાર્ય છે નહીં, અન્નળી છે એ ખૂબ સેન્સિટિવ પોઈન્ટ છે, ખોરાક છે એની અંદર અંતરંગીય રચનાથી આગળ વધતો હોય છે ખોરાકનો ટુકડો, જે આકારની રચનાથી આગળ વધે છે. હવે આપણે એ જોઈએ તો માનવ જઠરની જો રચનાની વાત કરીએ, હ્યુમન સ્ટમક, માનવ જઠરની જો આપણે બાળકો રચનાની વાત કરીએ તો માનવ જઠરમાં ઉપર તરફથી અન્નળી આ ટાઈપની અને જે આકારની એક કોથળીમય રચના છે એ આ પ્રકારની, તો ઉપરથી જેવો ખોરાક આવે છે એ ખોરાક અંદર આવી જાય. દસમો તમે ભણ્યા કે ખોરાક વલો હોય છે, હવે ખોરાક વલો હોય તો અહીંથી ખોરાક સીધો ઉપર તરફ રિવર્સ ના થાય? ક્યારે એવું થયું છે કે ખોરાક વલો હોય તો અહીંથી બહાર આવ્યું? નહીં, એવું થતું નથી, કારણ કે અહીંયા એક સરસ મજાનો વાલ્વ છે. ખોરાકનો ટુકડો આવે એટલે વાલ્વ ખુલી જાય, બરાબર, અને એ વાલ્વ ખુલતા ખોરાકનો ટુકડો જઠરમાં આવી જાય, વાલ્વ બંધ થઈ જાય. એ વાલ્વનું નામ છે બાળકો જઠર અન્નનાલીય વાલ્વ. મુદ્રિકા સ્નાયુનો બનેલો હોય બાળકો, કઈ સ્નાયુનો? મુદ્રિકા સ્નાયુનો વાલ્વ બનેલો હોય, નામ છે જઠર અન્નનાલીય. ઈઝી છે, અન્નળી અને જઠરને કનેક્શન કરતો વાલ્વ જઠર અન્નનાલીય વાલ્વ, બરાબર. એનાથી આગળ જઈએ તો બાળકો આપણી સમક્ષ જઠર છે, જે સ્ટમક છે હ્યુમન સ્ટમક, એની અંદર ત્રણ ભાગ છે જઠરનો, બરાબર. આ જે ભાગ છે ઉપરનો ભાગ જ્યાં અન્નળી નથી ખુલી બાળકો જોજો, એને આપણે કહેશું ઉપરી જઠર. કયો ભાગ? આ ભાગ, ઉપરી જઠર. અન્નળી જે ભાગમાં ખુલે છે આ મોટો ભાગ જે છે ને એને આપણે કહેશું હૃદયગામી જઠર. હૃદયગામી જઠર તરીકે ઓળખશું. આ આખા જઠરનો મુખ્ય દેહ પ્રદેશ છે. ખાસ યાદ રાખજો, અન્નળી ખુલે કેમાં? હૃદયગામી જઠરમાં, અને એમાં પછી ત્રીજો ભાગ આવે છે એ જઠરનો અંતિમ ભાગ છે જેને આપણે કહેશું નીની જઠર. ક્યાં નામથી ઓળખશું? ની જઠર. હવે ખોરાક અંદર ને અંદર વલો વાવો જોઈએ તો આ બાજુ પણ એક વાલ્વ જોઈએ જેથી ખોરાક છતો ન રહે, તો અહીંયા જે વાલ્વ છે એનું નામ છે ની જઠર વાલ્વ, બરાબર. ઉપર તરફનો ભાગ છે જઠર અન્નાલીય વાલ્વ, પછી જઠરના ત્રણ ભાગ, એમાં ઉપરનો ઉપરી જઠર, વચ્ચેનો હૃદયગામી જઠર, હૃદયગામી જઠરની અંદર ખુલે છે અન્નળી, અને ન્યાથી આગળ ની જઠર ત્રીજો ભાગ છે. ન્યાથી આગળ જઈએ તો ખોરાક આગળ પ્રવેશશે કેમાં? પકવાશયમાં. નાના આંતરડાની શરૂઆતને પકવાશય કહેવાય, એવું ધોરણ 10માં ભણી ચૂક્યા, તો એ ની જઠર વાલ્વ ત્યાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો, જઠર એ જે આકારની કોથળી જેવું છે, બરાબર, જે આકારની કોથળી જેવી રચના જોવા મળે છે. હજી બાળકો આગળ જોઈએ તો આકૃતિ આપની બુકની અંદર દોરવાનો પ્રયત્ન કરવો જેથી કરીને તમને વધુ અનુકૂળતા આવે. આપણા શરીરની અંદર જઠર છે એ સામાન્ય રીતે આપણને ખબર છે કે બે ફેફસા હોય, એ બે ફેફસાની નીચે ઉદર ઉરોદર પટલ છે, સ્નાયુનો પડતો ઉરોદર પટલ, એની
જમણી બાજુએ યકૃત હોય છે અને ડાબી બાજુએ જઠર હોય છે. તો ઉરોદર પટલની નીચે ઉદર પ્રદેશમાં, ઉદર પ્રદેશમાં ગુહા જે છે એને કહેવાય ઉરોદીય, ઉદરીય ગુહા. ઉદરીય ગુહાના ડાબી બાજુએ આપણું જઠર જોવા મળે છે, જે આકારની કોથળી ટાઈપ. તો ઉદરીય ગુહાના ઉપરી બાજુ અને થોડું ડાબી બાજુ આપણને જોવા મળે છે જઠર. બાળકો ત્યારબાદ જઠરના જે ત્રણ ભાગ જોયા એ પછી આપણે જોઈએ છીએ જઠરથી આગળનો ભાગ, એટલે કે નાનું આંતરડું. માનવ શરીરમાં નાનું આંતરડું છે એ તમે ધોરણ 10 માં ભણી ગયા, પરિપક્વ વ્યક્તિ હોય તો 6.5 મીટર, જેને સ્મોલ ઇન્ટેસ્ટાઇન કહેશો આપણે, 6.5 મીટરની લંબાઈ ધરાવતું નાનું આંતરડું જોવા મળે છે. બરાબર, એ નાનું આંતરડું ફરી પાછા ત્રણ ભાગમાં ખુલે છે. એમાં પહેલો ભાગ, જો નાનું આંતરડું ખૂબ ગુંચળાદાર છે અને છૂટું મૂકીએ તો એમાં પહેલો ભાગ આવે છે પક્વાશય. બરાબર, બીજો ભાગ આવે છે આપણે પક્વાશય પછી કહેશું મધ્યાંત્ર, અને ત્રીજો ભાગ આવે છે શેષાંત્ર. પક્વાશય છે એ નાના આંતરડાનો અગ્ર ભાગ છે, મધ્યાંત્ર છે એ નાના આંતરડાનો ગુંચળામય ભાગ છે, અને શેષાંત્ર છે એ ખૂબ જ ગુંચળામય ભાગ જોવા મળે છે. તો ત્રણ ભાગ આવ્યા, પક્વાશય અગ્ર ભાગ, ત્યારબાદ મધ્ય ભાગ મધ્યાંત્ર, અને ખૂબ ગુંચળામય ભાગ છે એ શેષાંત્ર છે. શેષાંત્ર આગળ વધે ત્યારે એ ખુલશે મોટા આંતરડામાં, એટલે કે નાના આંતરડા પછી ખોરાક જશે મોટા આંતરડામાં. જો મારા હાથની અંદર કોઈ વ્યક્તિનો આંતરડું આવી જાય અને હું શેષાંત્ર વાળો ભાગ જે છે એને છેદ કરીને જોઈશ, અહીંથી છેદ કર્યો તો છેદ કરીને જોતા એની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં નાના નાના બ્રશ, આપણે જે સવારે બ્રશ કરીએ, કરો છો કરતા રહેશો, બ્રશ કરીએ એની ઉપરના ભાગમાં જે બ્રશ ઉપર સપાટી જોવા મળે એવી રચના જોવા મળે છે, જેને આપણે રસાંકુરો કહીએ છીએ, વિલી. બરાબર, રસાંકુરો જોવા મળે છે. ત્યાંથી આગળ જોશો બાળકો તો શેષાંત્રમાંથી નાના આંતરડાનો શરૂઆતનો ભાગ પકવાશય, જે જોડાયેલો છે કોની સાથે, જઠર સાથે. નાના આંતરડાનો છેલ્લો ભાગ શેષાંત્ર, જે જોડાયેલો છે કોની સાથે, મોટા આંતરડા સાથે. બરાબર, ત્યાંથી આગળ જાય છે મોટું આંતરડું. બાળકો આપણા શરીરની અંદર મોટું આંતરડું જોઈએ તો મોટું આંતરડું છે ને એના ત્રણ ભાગ છે. કઈ નાની રચના આવી કઈ મોટા આંતરડાની તમે અગાઉના ધોરણોમાં ભણી ચૂક્યા છો. મોટા આંતરડાની કઈક આવી રચના, સોરી 10મા ધોરણમાં ભણી ચૂક્યા છો, હવે તો આપણે આની અંદર ભણવાનું છે. વચ્ચે નાનું આંતરડું ફિક્સ બેસેલું છે અને મોટું આંતરડું છે ને ત્રણ ભાગ છે. બરાબર, આ પહેલો ભાગ જેને આપણે નામ આપશું બળકો અંધાત્ર, આ વચ્ચેનો ભાગ. બરાબર, ગળીઓ વાળો ભાગ જેને આપણે નામ આપશું બાળકો કોલોન. અહીંયાથી લઈને અહીંયા સુધીનું નામ છે કોલોન, અને નીચેનો એક કોથળી જેવો ભાગ છે એને આપણે કહીશું બાળકો મળાશય, જેમાં સ્ટૂલ મળનો સંગ્રહ થાય છે. બરાબર, તો નાના આંતરડા પછી મોટા આંતરડાના ત્રણ ભાગ, અંધાત્ર, કોલોન અને મળાશય. બરાબર, અંધાત્ર પાસેથી એમાંથી એક નાની એવી દોરી જેવી રચના નીકળે, એ રચનાને આપણે કહેશું બાળકો આંત્રપુચ્છ. આંત્રપુચ્છ છે ને માનવ શરીરનો એક અવશિષ્ટ અંગ છે. અવશિષ્ટ અંગ એટલે શું, કે આપણા પૂર્વજો હતા એ પૂર્વજોની અંદર હાજર હતો અને સક્રિય હતો, પણ આપણી અંદર ગેરહાજર અથવા નિષ્ક્રિય હોય એને કહેવાય અવશિષ્ટ અંગ. આપણા પૂર્વજો વાનરો હતા તો વાનરના કાનના સ્નાયુ પરફેક્ટ કામ કરતા, આપણા કાનના સ્નાયુ કામ નથી કરતા. કૂતરો જેમ કાન ફેરવી શકે, ગાય ભેંસ જેમ કાન ફેરવી શકે, એમ આપણે ફેરવી શકતા નથી. તો આપણા કાનના સ્નાયુ કેવા થયા, અવશિષ્ટ અંગ તરીકેની રચના. આપણા શરીરમાં કેટલા બધા અવશિષ્ટ અંગ છે, એક આધુનિક માનવી જેને આપણે કહીએ છીએ, વી આર હોમો સેપિયન્સ સેપિયન્સ, આધુનિક માનવીની અંદર 180 અવશિષ્ટ અંગ જોવા મળે છે. આપણે લાઈવ જ્યારે ભણશું લેક્ચર ક્લાસમાં ત્યારે આપણે એની ચર્ચા વધુ ઊંડાણપૂર્વક કરશું. તો આંત્રપુચ્છ છે એ અંધાત્રમાંથી નીકળે છે, અવશિષ્ટ અંગ છે. ત્યાંથી આગળ કોલોન છે. હવે કોલોન છે બાળકો, કોલોન એ અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું છે. તો કોલોનનો એક ઉપર તરફનો ભાગ છે ને
એને કહેવાય છે ઉર્ધ્વગામી કોલોન. ઉર્ધ્વ એટલે ઉપર જવું, આડો ભાગ છે એને કહેવાય બાળકો અનુપ્રસ્થ કોલોન એટલે આડો ભાગ, અને ઉતરતો ભાગ છે એને આપણે કહેશું બાળકો અધોગામી કોલોન. એટલે આખા મોટા આંતરડાના ત્રણ ભાગ, અંધાત્ર, કોલોન અને મળાશય, અને એમાં પણ કોલોનના ત્રણ ભાગ, ઉપર તરફનો ઉર્ધ્વગામી, આડો ભાગ અનુપ્રસ્થ અને ઉતરતો ભાગ અધોગામી. ત્યાંથી આગળ ખોરાક જાય છે બાળકો મળાશયમાં, બરાબર. અને મળાશય એટલે મોટા આંતરડાનો ત્રીજો ભાગ, અને ન્યાં જે વાલ્વ છે એને આપણે કહેશું ગુદાદ્વાર. ગુદાદ્વાર એટલે મળ દ્વાર. ન્યાં જે વાલ્વ છે એ પણ મુદ્રિકા સ્નાયુનો બનેલો છે, બરાબર. તો આ છે એ ગુદાદ્વારમાં ખુલે. આમ આપણે ચર્ચા કરી ચૂક્યા કે સરસ મજાનો ખોરાકનો ટુકડો મુખમાં ગયા પછી છેક અંત સુધી ગુદાદ્વાર દ્વારા કઈ રીતે બહાર નીકળે છે. એના પછીનો નેક્સ્ટ ટોપિક તરફ બાળકો આગળ વધીએ તો અન્નનળીથી લઈ અને મળ દ્વાર કે મળાશય સુધી જોઈએ તો ચાર પ્રકારના જે ભાગ આવે છે એની ચર્ચા, બરાબર. હવે આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીએ. પહેલા લેક્ચરની શરૂઆતમાં આપણો એક મેઇન સેન્ટેન્સ, આપણું મહત્વનું એવરી વેર ઇઝ, બોલો બોલો, બાયોલોજી. એવરી વેર ઇઝ બાયોલોજી. ઓકે બાળકો, તો પહેલો મુદ્દો એ જોઈએ કે માનવનું જે પાચન તંત્ર છે, પાચન તંત્ર થી લઈ અને જઠર, અન્નળી થી લઈ જઠર, જઠર પછી પકવાશય, પકવાશય પછી નાનું આંતરડું, નાના આંતરડા પછી મોટું આંતરડું અને મળાશય સુધીનો જો ભાગ જોઈએ, દાખલા તરીકે એમાંથી કોઈ પણ જગ્યા જોઈએ તો જે નલિકામય રચના છે એ નલિકાનું આડો છેદ કર્યું. કોઈ પણ નળી છે બાળકો એનો આડો છે, આડા છેદને આપણે બાયોલોજીની અંદર કહેશું બાળકો અનુપ્રસ્થ છેદ. અનુપ્રસ્થ છેદ એટલે આડ છેદ, અને આયામ છેદ એટલે ઊભો છેદ. રેડી બાળકો? તો આ એક નલિકા છે દાખલા તરીકે, અને આનો હું આડ છેદ કરું તો એ કેવા આકારની દેખાય? સર્કલ, મતલબ કે એનો આકાર એક સર્કલ છે, ગોળ છે. એની ચર્ચા પ્રમાણે જો જોઈએ તો આપણી નલિકામય રચના જે છે એમાં અન્ન નળીથી લઈ અને પાચન માર્ગ પૂર્ણ થાય ક્યાં થાય છે? તો કે મળાશય, મળદ્વાર. મળાશય કે મળદ્વાર સુધીની રચના જોઈએ તો જે વર્તુળ આકારનો આડ છેદ આપણને એની અંદર જોવા મળે છે એના ટોટલ ચાર સ્તર જોવા મળે છે. કેટલા સ્તર? ચાર સ્તર. એ પ્રમાણેની સરસ મજાની આકૃતિને આપણે જોઈએ તો સાઈડમાં તો દર્શાવેલી છે, પણ અહીંયા પણ જોઈએ ચાર સ્તર જે જોવા મળે છે એ ચાર સ્તરમાં પ્રથમ સ્તર, દ્વિતીય સ્તર, તૃતીય અને ચતુર્થ, એટલે અંદરનું ચોથું સ્તરને જો જોઈએ તો ચોથું સ્તર કંઈક આ પ્રકારનું આપણે જોઈએ, બરાબર. ચાર સ્તરને બહારથી અંદર તરફ જતા ક્રમમાં યાદ રાખીએ તો પહેલું સ્તર આવે બાળકો લસી સ્તર. કયું? યાદ રાખજો, ખાસ આપણે જે અન્ન નળીથી લઈ અને પાચન માર્ગ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ ભાગને, કોઈ પણ ભાગને આડો છેદ કરીએ અને જે ગોળાકાર દેખાય એને માઇક્રોસ્કોપમાં જોઈએ છીએ, પહેલું આવે છે બાળકો લસી સ્તર. સેકન્ડ પણ પોઈન્ટ આવે છે મસલ્સ લેયર, એટલે કે સ્નાયુ તંત્ર અથવા તો સ્નાયુ સ્તર. ત્રીજું સ્તર આવે છે બાળકો, એને આપણે કહેશું અધઃ શ્લેષ્મ સ્તર, અને ચોથા નંબરનું સ્તર આવે એને આપણે કહેશું બાળકો શ્લેષ્મ સ્તર. તો તમારે એક વસ્તુ ફાઇનલી કન્ફર્મેશન માટે એક વસ્તુ લખી લેવી છે, જોઈએ કે ભાઈ બહારથી અંદર તરફ જઈએ તો પહેલા નંબરનું સ્તર આવે લસી સ્તર, બીજા નંબરનું સ્તર આવે જેને આપણે નામ આપશું સેકન્ડ વન પોઈન્ટ એટલે કે સ્નાયુ સ્તર,
थर्ड वन लेयर जे आवे छे एने आपणे कहेशुं बाळको अध: श्लेष्म स्तर, अने चौथा नंबर नुं स्तर आवे एने आपणे कहेशुं श्लेष्म स्तर। पण क्या क्रम में छे? बाहर थी अंदर तरफ जता क्रम में, बराबर छे। ओके, पहेलो स्तर एवुं लसी स्तर। लसी स्तर जे छे એ સૌથી નજીક નજીક ગોઠવાયેલા કોષોનું બનેલું સ્તર છે, બરાબર છે, જે પાતળા અધિચ્છદ કોષની રચના ધરાવે છે। પાતળા અધિચ્છદ પ્રકારના કોષ, અને ઘણી જગ્યાએ એમની અંદર સંયોજક કોષ અને સંયોજક પેશીઓનું પણ માળખું જોવા મળે છે। એટલે પાતળા અધિચ્છદ કોષોનું સ્તર જોવા મળે એને આપણે કહેશું લસી સ્તર। સૌથી બહારથી અંદર તરફ જતા પહેલા નંબરનો સ્તર છે। રેડી બાળકો, તો લસી સ્તર જે પાતળા કોષો અને અધિચ્છદ પ્રકારના કોષ ધરાવે છે। બાળકો, આની અંદર જે કોષ છે ને, એ કોષને વન ઓફ ધ મોસ્ટ ટાઈપ એમસીક્યુ ફોર ની મેસોથેલિયમના કોષ તરીકે ઓળખાય છે। કયા નામથી ઓળખાય છે? મેસોથેલિયમ કોષો। આ ખાસ યાદ રાખશું, મેસોથેલિયમ કોષ મેસોથેલિયમના કોષનું બનેલું છે। ચાલો હવે એક પછી એક લેયર જે છે, સ્તર છે, એને હું ડિલીટ કરતો જાઉં। તો પહેલું પાતળા લસી સ્તરનું આવરણ જે છે રક્ષણ આપે છે આપણા ભાગને, અને મેસોથેલિયમના કોષનું બનેલું છે। માની લઈએ કે મેસોથેલિયમના કોષનું સ્તર જે છે એને આપણે ડિલીટ કરી નાખીએ, મતલબ કે એક લેયર સર્જરી દરમિયાન મેં દૂર કર્યું, કોઈ પણ એક પેશન્ટ છે બરાબર, એનું મેં લેયર એ દૂર કરી નાખ્યું, તો હવે એની અંદર તરફ જતા બીજા નંબરનું જે સ્તર આવે છે બાળકો, એને આપણે કહેશું સ્નાયુ સ્તર। હવે વિચારજો, આપણે જે છેદ જોયો હતો એ આડો છેદ હતો, અને આ પ્રકારે જોઈએ તો સ્નાયુ કેવી છે? ઊભી। અંદર તરફ જે ગોળ આકારની સ્નાયુ છે, અને બધી ગોળ આકારની સ્નાયુને બહારથી કન્ટિન્યુ ખેંચી અને જોડવા માટે ઊભી સ્નાયુ છે, આડી સ્નાયુ ગોળ આકારે છે એટલે એને વર્તુળી સ્નાયુ કહેશું, અને ઊભી સ્નાયુ ઊભી ધરી પરની છે એટલે એને કહેશું આયામ સ્નાયુ। કેવા પ્રકારની સ્નાયુ? ઓકે, તો જે સ્નાયુ સ્તર છે એ સ્નાયુની અંદર બે પ્રકારના સ્તરની રચના જોવા મળે, અંદર તરફ જોઈએ તો ગોળ સ્નાયુ, અને બહાર તરફ જોઈએ તો ઊભી સ્નાયુ એટલે આયામ। પણ અહીંયા આપણે પરફેક્ટ ન જોઈ શકીએ, એટલે અંદર તરફ વર્તુળી સ્નાયુ અને બહાર તરફ આયામ સ્નાયુ જોવા મળે છે। ઓકે, વર્તુળી અને આયામ સ્નાયુ, ઘણી વખત તો આમની અંદર થોડા ત્રાંસા સ્નાયુઓ પણ ઘણી વખત જોવા મળતા હોય, તો તમારે યાદ રાખવાનું છે કે બહારનું આવરણ મેસોથેલિયમનું બનેલું લસી સ્તર જોવા મળે છે। સેકન્ડ વન પોઈન્ટ સ્નાયુ સ્તર આવે, સ્નાયુ સ્તર છે બાળકો એ બે પ્રકારની સ્નાયુ ધરાવે છે, અંદર તરફ વર્તુળી સ્નાયુ, બહાર તરફ આયામ સ્નાયુ, અને અમુક જે ભાગ છે પાર્ટ્સ ઓફ ધ બોડી ઓર્ગન્સ, જ્યારે ટેક્સ્ટબુકની અંદરની પ્રમાણેની ચર્ચા કરશું ત્યારે એમની અંદર આગળ વધશું, અત્યારે ખાલી હાઇલાઇટ્સ પણ જોઈ લઈએ છીએ બરાબર। તો અમુક ભાગોમાં ત્રાંસા સ્નાયુ જોવા મળે છે, અને જ્યારે વીસમો પાઠ આપણે જોશું ત્યારે સ્નાયુઓની પ્રકાર અને ક્રિયાવિધિ વિશે પણ ચર્ચા કરશું બાળકો। આ બે સ્તર થયા, હવે આના પછી આગળ વધીએ તો ત્રીજા નંબરનું સ્તર જે આવે છે ને, થર્ડ વન લેયર બરાબર, એને આપણે અધઃશ્લેષ્મ સ્તર તરીકે ઓળખશું। સૌથી ચોથા નંબરનું અંદર છે બરાબર, આને આપણે કહેશું અધઃશ્લેષ્મ સ્તર, અને ચોથા નંબરનું અંદરનું શ્લેષ્મ સ્તર। તો બાળકો, આપણી સમક્ષ ત્રીજા નંબરનું જે સ્તર આવ્યું છે એ સ્તરને આપણે નામ આપશું અધઃશ્લેષ્મ સ્તર, અધઃશ્લેષ્મ સ્તર, અને ચોથા નંબરનું જે સ્તર આવશે અંદર તરફનું એને આપણે નામ આપશું શ્લેષ્મ સ્તર। તો શ્લેષ્મ સ્તર અને અધઃશ્લેષ્મ સ્તરની રચનાઓ શું છે બરાબર, એના પ્રમાણે આપણે એની ચર્ચા કરી લઈએ છીએ। સોરી ફોર ડિસ્ટર્બન્સ બાળકો। ઓકે, તો અધઃશ્લેષ્મ સ્તર જે છે એની અંદર જો હું કોઈ વ્યક્તિનું અધઃશ્લેષ્મ સ્તર હોય એનો આડછેદ જોઉં તો એમની અંદર મને ત્રણથી ચાર વસ્તુ જોવા મળે છે
બરાબર પહેલી વસ્તુ તો એ છે કે એમની અંદર ચેતા જોવા મળે બાળકો ચેતા એટલે શું મારા પાચન તંત્રની અંદર અધઃશ્લેષ્મ સ્તરમાં કંઈ માની લઈએ કે કોઈ પ્રોબ્લેમ થયો હોય તો એ પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમનું કનેક્શન મારા માઇન્ડ સાથે એટલે કે બ્રેઇન સાથે કનેક્ટિવિટી કરવા માટે કામ લાગે છે તો અધઃશ્લેષ્મ સ્તરમાં પહેલી વસ્તુ તો ચેતાની હાજરી જોવા મળે છે બીજું રુધિર જોવા મળે છે અને રુધિર વાહિની તેમજ લસિકા વાહિની જોવા મળે છે બાળકો ખાસ કરીને આ એક મોસ્ટ ટાઈમી ટોપિક છે લસિકા વાહિની જેમની અંદર બી કોષ અને ટી કોષની હાજરી હોય છે લસિકા વાહિની એની અંદર જે પ્રકારનું લસિકા પ્રવાહી છે પ્રવાહીની અંદર રહેલા કોષ જેને કહેવાય લસિકા કોષ અથવા તો લિમ્ફોસાઇટ્સ સાઇટ્સ શબ્દ છે ને ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ કોષ થાય છે બરાબર તો લિમ્ફોસાઇટ્સ છે એની અંદર બે પ્રકારના કોષ આવેલા છે બી સેલ અને ટી સેલ આ બંને કોષ છે ને બાળકો એ આપણા શરીરની સામે રોગ સામે લડવાનું કામ કરે છે બરાબર પણ વધુ માહિતી આપણે જ્યારે 18મો યુનિટ શીખશું ત્યારે એમના વિશેની ચર્ચા ઊંડાણપૂર્વક આગળ વધારશું હવે આ ત્રણ વસ્તુ તો છે ચેતા રુધિર અને લસિકા વાહિની એમની સાથે સાથે બાળકો આની અંદર એક શિથિલ સંયોજક પેશી જોવા મળે છે બાળકો સંયોજક પેશી સંયોજક એટલે કનેક્ટિવિટી ધરાવતી કનેક્શન ધરાવતી પેશી એક પેશીનું બીજી પેશી સાથે અથવા એક સ્તરનું બીજા સ્તર સાથે કનેક્શન જોડવું હોય તો એના સમયાનુસંધાને શિથિલ સંયોજક પેશીની સૌથી વધુ હાજરી જરૂરી છે બરાબર હા જો કે આની અંદર આવા સ્તરની અંદર કોઈ પ્રકારની ગ્રંથિઓની હાજરી હોતી નથી પણ એક અપવાદ જોઈએ તો આપણા શરીરનું જે પક્વાશય છે પક્વાશય એટલે તો કે નાના આંતરડાની શરૂઆતનો ભાગ આ જે પક્વાશય હતી પક્વાશયમાં અમુક પ્રકારની ગ્રંથિ જોઈ શકાય છે તો આ એક ખાસ મુદ્દો આપની નોટબુકની અંદર નોટ કરી લેવો પક્વાશય એક અપવાદ છે જેના અધઃશ્લેષ્મ સ્તરમાં આ પ્રકારની રચના જોવા મળે છે ચોથા નંબરનું સ્તર જે આવે બાળકો એ છે શ્લેષ્મ સ્તર સૌથી અંદરનું સ્તર એટલે શ્લેષ્મ સ્તરમાં પહેલો જ મુદ્દો લખી શકું કે સૌથી અંદરનું જે સ્તર છે એને આપણે ક્યાં નામથી ઓળખશું શ્લેષ્મ સ્તર તો સૌથી અંદરનું સ્તર એટલે શ્લેષ્મ સ્તર છે પહેલા નંબરનું સ્તર આપણે જોયું એ કયું હતું લસિકા સ્તર બીજા નંબરનું જોયું સ્નાયુ સ્તર ત્રીજા નંબરનું જોયું અધઃશ્લેષ્મ સ્તર અને ચોથા નંબરનું શ્લેષ્મ સ્તર તો ચોથા નંબરનું જે શ્લેષ્મ સ્તર છે બાળકો એ શ્લેષ્મ સ્તર બહારથી અંદર તરફ જતા ક્રમશઃ ફોર્થ લેયર એટલે કે ચોથા નંબરનું સૌથી અંદરનું સ્તર છે સૌથી અંદરનું સ્તર હોવાની સાથે સાથે એની અંદર એક અનિયમિત ગળીની રચના છે કેવી છે અનિયમિત ગળીની રચના વાળું સ્તર છે આપણે અંદરનું સ્તર કંઈક આ ટાઈપનું ડ્રો કરેલું હતું બરાબર આકૃતિમાં સ્પષ્ટ આપણે દર્શાવેલું છે અંદરની રચના અનિયમિત ગળીવાળી રચના છે બાળકો અને એ સ્તર જ્યારે અન્નનળીથી લઈને આંતરડા સુધી પહોંચે ત્યાં સુધી તો અનિયમિત ગળી પણ આંતરડાની અંદર જાય એમાં રસાંકુરો તરીકે ઓળખાતી નાની 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 આંગળી જેવા પ્રવર્ધ નીકળે માની લે કે કોઈ વ્યક્તિનું નાનું આંતરડું મારા હાથમાં આવી જાય અને હું એનો છેદ કરી નાખું તો નાના આંતરડાના છેદ કરતા એ નાના આંતરડાની આંતરિક રચનામાં મને કેવી રચના જોવા મળશે એ છેદ કરતા મને એમની ઉપર અતિસૂક્ષ્મ પ્રકારના રસાંકુરો આંગળી જેવા પ્રવર્ધો નીકળેલા જોવા મળશે એટલે કહી શકાય કે નાના આંતરડાનું જે અંદરનું ચોથું સ્તર છે એ નાના આંતરડામાં શ્લેષ્મ સ્તર છે એ આ બધી રચના તો ધરાવે છે અનિયમિત ગળી પણ સાથે સાથે ત્યાં ઉપસેલા પ્રવર્ધોમય રચના ધરાવે છે જેને રસાંકુરો કહે છે બરાબર હવે બાળકો એમાંથી એક રસાંકુરને હું ઝૂમ કરીને જો હજી એમાં તું એક રસાંકુર તો એ રસાંકુર છે
રસાણપુરો ઉપરની જે રચના છે, માની લે કે આ રસાણપુર છે, આ એક રસાણપુરોની રચનાઓ આપણે ડ્રો કરેલી છે, બરાબર. આ રસાણપુરો જે છે એ રસાણપુરોની ઉપરના ભાગની ઉપર એક સપાટીમય રચના જોવા મળે છે, બ્રશ જેવી. સવારના ઉઠીને આપણે બ્રશ કરીએ છીએ, જે ડેઈલી કન્ટિન્યુ, એ બ્રશ જેવી જે રચના જોવા મળે છે એ રસાણપુરો ઉપરના જે નાના નાના પ્રવર્ધમય સપાટી તરીકે ઓળખાતા જે પ્રવર્ધો છે, બરાબર, બ્રશની સપાટી જેવા ભાગ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, એને આપણે કહીશું સૂક્ષ્મ પ્રવર્ધો. ક્યાં નામથી ઓળખશું બાળકો? તો રસાણપુરો કહે છે. અને એના પછી આપણે એક મુદ્દો ટાકશું એની અંદર કે રસાણપુરો ઉપર જોવા મળતા બ્રશની સપાટી જેવા, રસાણપુરો ઉપર જોવા મળતા બ્રશની સપાટી જેવા જે સૂક્ષ્મ પ્રવર્ધો જોવા મળે તેને આપણે ક્યાં નામથી ઓળખવું? તો કે ભાઈ સૂક્ષ્મ પ્રવર્ધો, સૂક્ષ્મ પ્રવર્ધો તરીકે ઓળખાય છે. અને આ રસાણપુરો અને સૂક્ષ્મ પ્રવર્ધો ધીરે 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 શોષણની જે સપાટી છે, પાચન તંત્રમાંથી આપણા શરીર દરમિયાન જે પાચનની ક્રિયા થાય છે, ખોરાકના ટુકડાઓ આગળ વધે છે, રસાણપુરો આ રીતે છે, બરાબર, એ શોષણ કરતા રહે છે. શરીરના જે ભાગો છે એને જરૂરી ભાગોનું, મહત્વના ખોરાકના ઘટકોનું શોષણ કરી અને અંદર આગળ ધકેલે છે, રુધિર વાહિનીમાં, ત્રીજા નંબરના સ્તરમાં, ચોથા નંબરમાંથી સ્તરમાંથી જાય ત્રીજા નંબરમાં. ત્રીજા નંબરમાં શું હતું બાળકો? રુધિર વાહિની. આપણે જોયું તો અધર શ્રેષ્ઠ સ્તરમાં રુધિર અને રુધિર વાહિની, તો ત્યાંથી શોષાય અને સીધો જ ખોરાક છે કેમાં ભળે છે? રુધિરમાં, બરાબર. હવે વાત આગળ વધારીએ, જે રસાણપુરો છે એમાં મોટી લસિકા વાહિનીઓ જોવા મળે છે અને અંદરના ભાગમાં કેશિકાઓનું જાળું હોય છે, સાથે સાથે એક ગોબ્લેટ કોષ હોય છે. એ ગોબ્લેટ કોષ છે ને બાળકો, એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, જેના કારણે અંદરનો ભાગ ચિકાશમય તૈયાર થાય છે. તો આ અંદરનો જે ભાગ છે, બરાબર, એમની અંદરના ભાગની અંદર ખૂબ એટલે ખૂબ ચિકાશમય મ્યુકસ, ચિકાશમય રચના હોય છે. ચિકાશમય રચના એટલા માટે કે જો ખોરાકનો ટુકડો કોઈ વધારે ચવાયા વગરનો જાય અને અણીદાર ખોરાક છે અંદરના ભાગમાં ખૂંચે નહીં, એ માટે સરળતાથી એ લશરીને આગળ જઈ શકે, એ માટે ચિકાશમય રચના એમની અંદર જોવા મળે છે. તો ખાસ કરીને એમની અંદર પહેલી વસ્તુ તો આપણે જોયું કે રસાણપુર, આ રસાણપુર છે, રસાણપુરનો હું એક છેદ કરું, ઊભો છેદ એટલે આપણે હમણાં જ નામ આપ્યું એને કેવો છે? આયામ છે. એમની અંદર અંદરના ભાગે આ જે છે રચના એને કહેવાય છે લસિકા વાહિની. લસિકા વાહિનીનું નામથી ઓળખાય છે બાળકો. અને એ લસિકા વાહિનીની આસપાસના ભાગમાં જોઈએ તો જે બ્લુ શાઇનિંગ રચના જોવા મળે છે એને આપણે કહેશું રુધિર કેશિકાનું જાળું, બરાબર. અને એ રુધિર કેશિકા જાળ એની અંદર જોવા મળે છે લસિકા વાહિની. લસિકા વાહિની જે છે ને બાળકો, એની અંદર હોય છે લસિકા પ્રવાહી. લસિકા પ્રવાહીની અંદર હોય છે લસિકા કોષ. લસિકા કોષોના કેટલા પ્રકાર છે બાળકો? બી અને એક ટી. બી કોષ અને એક ટી કોષ. આ બંને કોષ છે ને બાળકો, આપણી સમક્ષ રોગ સામે લડવાની ક્ષમતા, એટલે કે રોગ પ્રતિકારકતા, ઇમ્યુનિટી સિસ્ટમ આપણી વધારે છે. ખોરાક અહીંથી ટુકડાઓ આગળ વધે છે, આપણે આ ભાગની ચર્ચા કરીએ, ટુકડાઓ આગળ વધે છે, ત્યાંથી શોષાય. શોષાય તો સીધા કેમાં જાય છે? રસાણપુરોમાં. રસાણપુરોમાં કેવી રચના હોય છે? તો કે લસિકા વાહિની, જેને આપણે લેક્ટીઅલ્સના નામથી પણ ઓળખીએ છીએ. આ શબ્દ આપણી બુકમાં નોટ કરી લો. હવે જ્યાં ખોરાક આવે છે એ ખોરાકની સાથે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ કે કૃમિ આવે અને જે આપણા શરીર માટે નુકસાનદાયક હોય, બરાબર, તો એ ખોરાકની સાથે આવેલા આવા બાહ્ય ઘટકો જે આપણા શરીરને નુકસાન આપે છે એનો ન્યા બી અને ટી કોષો કરી નાખશે, નાશ કરી નાખશે. એટલે ખોરાક છે એ ત્યાંથી શુદ્ધ થઈ અને આગળ વધશે અને છેલ્લે જશે રુધિરમાં. તો ત્યાંથી પણ આપણને નો પ્રોબ્લેમ, એમાં ટેન્શન નથી, કોઈ ચિંતાજનક વસ્તુ નથી. બીજું આવ્યું બાળકો એમની અંદર ગોબ્લેટ કોષ. ગોબ્લેટ કોષ છે ને, એ ગોબ્લેટ કોષો, આ પ્રકારના ગોબ્લેટ કોષો છે ને આપણી અંદર, એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. શેનો સ્ત્રાવ કરે છે? શ્લેષ્મનો. અને શ્લેષ્મ છે ને બાળકો,
એ ચિકાશ વાળું હોય છે. ચિકાશ વાળું હોવાથી આની આંતરિક રચના જો જોઈએ તો ખૂબ ચીકણી હોય છે, જેથી ખોરાકના ટુકડાઓ છે એ સરળતાથી એની અંદર આગળ વધી શકે અને બિનજરૂરી ખોરાક આગળ નીકળશે. જરૂરી ખોરાક ત્યાંથી શું થશે, એબ્સોર્બ એટલે કે શોષણ થનાર, શોષણ પામશે. બાળકો આ આપણે જોયું રસાયણ પૂર્વની રચના, પરંતુ રસાયણ પૂર્વની નીચે પ્રકારે જોઈએ તો સરસ મજાની શું હોય છે, રુધિર વાહિની. રુધિર વાહિની રસાયણ પૂર્વની રચના છે, એમાં શોષાય છે, આ બધું રુધિરમાં વળશે. હવે રુધિરમાં વહ્યા પછી ઈ આગળ વધશે, રુધિરની સાથે વહન પામશે. પણ બાળકો એ પ્રમાણે જોઈએ તો મહત્વનું એ છે કે રસાયણ પૂર્વની આંતરિક રચનામાં ઘણીવાર એકબીજાની સાથે ખાડો એટલે કે ગર્ત જોવા મળે છે. ગર્ત જોવા મળે એને આપણે કહીએ છીએ લિબર કુહનની ગુહા. મોસ્ટ એમ્પી ટોપિક છે આપણા માટે, લિબર કુહનની ગુહા કહે છે. ગુહા એટલે જે ગર્ત, ગર્ત એટલે એની અંદર જે પીટ છે, પીટ એટલે એક પ્રકારનો વન ટાઈપ ઓફ પીટ, ખાડો જોવા મળે છે જેને આપણે નામ આપશું લિબર કુહનની ગુહા તરીકે ઓળખાય છે. તો બાળકો આજના લેક્ચરમાં આપણે ચાર પ્રકારના મુદ્દાની વાત કરી, પાચન માર્ગ અન્ન નળીથી લઈને મળ દ્વાર એને કહેવાય ગુદા દ્વાર, ત્યાં સુધીમાં કોઈ પણ ભાગનો જો આડો છેદ કરવામાં આવ્યા, આડો એટલે અનુપ્રસ્થ છેદ, બરાબર. તો ચાર પ્રકારના સ્તર જોવા મળે બહારથી અંદર તરફ જતા. પહેલું સ્તર જોવા મળ્યું રસી સ્તર, જે સૌથી બહારનું પાતળા કોષનું બનેલું મેસોથેલિયમ કોષ અને સંયોજક પેશીનું. બીજા નંબરનું સ્તર જોયું સ્નાયુ સ્તર, જે ચોક્કસ પ્રકારની અંદર તરફ વર્તુળી સ્નાયુ અને બહાર તરફથી જોઈન્ટ્સ માટે ઊભી આયામ સ્નાયુ જોવા મળે છે અને કેટલાક ભાગમાં ત્રાંસા સ્નાયુ જોયા. ત્રીજા નંબરનું સ્તર જોયું આપણે બાળકો અધઃશ્લેષ્મ સ્તર. અધઃશ્લેષ્મ સ્તર છે એની અંદર સૌથી પહેલો મુદ્દો આપણે જોયો હતો કે થર્ડ વન નંબરનું સ્તર છે, ચેતા જોવા મળે, રુધિર જોવા મળે, રુધિર વાહિની જોવા મળે અને લસિકા વાહિની જોવા મળે અને સંયોજક પેશી, શિથિલ સંયોજક પેશીની રચના જોવા મળે. જોકે મોટાભાગે ક્યાંય ગ્રંથિ નથી, પણ અપવાદરૂપ એક પકવાશયની ચર્ચા કરી જેની અંદર એક ગ્રંથિ છે, બરાબર, એને આપણે બ્રુનર્સ ગ્રંથિના નામથી ઓળખીએ છીએ. અને ચોથા નંબરનું સ્તર છે એ કેવું છે, સૌથી અંદરનું અનિયમિત ગળીવાળી રચનાવાળું, આંતરડામાં જ્યારે એ જાય ત્યારે આંતરડાના ભાગે ચોથા નંબરનું સ્તર છે એ શ્લેષ્મ સ્તર. એ કેવું તૈયાર થાય છે, તો કે એક આડ છેદ જોતા એના ઉપર સૂક્ષ્મ પ્રવર્ધ જોવા મળે, રસાંકુરો કહેવાય છે. અને રસાંકુરો ઉપર જે રચના જોવા મળે અતિ સૂક્ષ્મ, એને સૂક્ષ્મ પ્રવર્ધમય રસાંકુરો જેવી રચના તરીકે ઓળખી શકાય, બ્રશ બોર્ડર જેવી સપાટી. રસાંકુરોની અંદર બાળકો મોટી લસિકા વાહિનીઓ જોવા મળતી હોય છે. આપણે એને છેદ કરીએ તો જોયું હતું એ લસિકા વાહિનીઓમાં રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે, બરાબર. એ રુધિર કેશિકા ઝાડ જે છે એના લીધે અંદર તરફની જે રચના છે લસિકા વાહિની, એને લેક્ટિલ્સ નામ આપ્યું આપણે, એ ચોક્કસ પ્રકારના લસિકા પ્રવાહી, લસિકા કોષ અને બી અને ટી કોષ ધરાવે, જેના કારણે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધે. એ કઈ રીતે છે એ તો તમારે ધોરણ 12 ની અંદર આવે છે. પણ જ્યાં રસાંકુરોની રચનાઓ જોઈએ એની વચ્ચે જો કોઈ ખાડો જોવા મળે તો એને આપણે કહીએ છીએ લિબર કુહનની ગુહા. બાળકો અહીંયા તમારી પાચન તંત્રની ટોપિકની ચર્ચા પૂર્ણ થાય છે. મતલબ પાચન તંત્રને આપણે સમજવા માટે બે લેક્ચર ભણીએ, એક આગલો લેક્ચર અને એક આ લેક્ચર. હવે પછીનો લેક્ચર આવશે એ કેવો આવશે, એ પાચન તંત્રની અંદર સહાયક પાચન ગ્રંથિ કઈ કઈ, લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ, આ ત્રણ ગ્રંથિ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. એવરીવેર ઇઝ બાયોલોજી. જય હિન્દ, જય ભારત.